નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિધિ મેડમ રાધિકા સ્કૂલ ત્રંબા દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 એસિડ બેઝ અને ક્ષાર વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, આપણે આજે આ ચેપ્ટરમાં એસિડ, બેઝ, સૂચક, એસિડ અને બેઝની સૂચક પર થતી અસરો, તટસ્થીકરણ, રોજિંદા જીવનમાં વપરાતું તટસ્થીકરણ, અપચો, કીડીનું કરડવું, જમીનની માવજત અને ફેક્ટરી વેસ્ટ વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, આપણે રોજબરોજ જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતા દહીં, નારંગીનો રસ, લીંબુનો રસ અને વિનેગર, જે બધાનો સ્વાદ એક સરખો હોય છે? તો મિત્રો, એનો જવાબ છે ના. આ બધા જ પદાર્થો છે એ સ્વાદે જુદા જુદા હોય છે, એ એમાં રહેલા એસિડ અને બેઝના ગુણધર્મને કારણે હોય છે. તો મિત્રો, આપણે એસિડ વિશે જોઈએ. એસિડ છે એ સ્વાદે ખાટા હોય છે, એમાં રહેલા રાસાયણિક ગુણધર્મ એસિડના લીધે હોય છે. તો મિત્રો, હવે આપણે એસિડના ભૌતિક ગુણધર્મો વિશે જોઈએ. એસિડ એ સ્વાદે ખાટા હોય છે અને એસિડ શબ્દ છે એ લેટિન શબ્દ એસિયર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ એ ખાટાશ એવો થાય છે. તો નારંગીનો રસ, લીંબુ અને વિનેગર, જે બધા એસિડના ઉદાહરણો છે. હવે આપણે જોઈએ બેઝ વિશે. તો મિત્રો, આપણે જે રોજ ઉપયોગમાં લઈએ છીએ એવા બેકિંગ સોડા, એટલે કે ખાવાના સોડા, એ સ્વાદે ખાટા હોય છે? તો ના. એનો સ્વાદ છે જે એ તુરો હોય છે, એ પણ એમાં રહેલા બેઝના લીધે હોય છે. તો મિત્રો, ખાવાના સોડા જેવા બેઝિક પદાર્થો છે, એના દ્રાવણને તમે હાથમાં લઈને જ્યારે મસળવામાં આવે ત્યારે તે સાબુ જેવા ચીકણા લાગે છે. તો મિત્રો, હવે આપણે બેઝના ગુણધર્મો વિશે જોઈએ. બેઝ છે એ સ્વાદે તુરા હોય છે અને એ સાબુ જેવા ચીકણો પદાર્થ છે. તો મિત્રો, આ થયા એસિડ અને બેઝના ગુણધર્મો. હવે આપણે થર્ડ, એટલે કે સૂચક શું છે એના વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, સૂચક એ શું છે? તો કે એસિડ અને બેઝ જે છે એ પદાર્થનું પરીક્ષણ કરવા માટે જે કોઈ ખાસ પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે તેને આપણે સૂચક કહીએ છીએ. સૂચક છે એ એસિડ છે કે કોઈ પદાર્થ બેઝ છે તેનું જાણકારી આપે છે. તો હવે આપણે સૂચકની એસિડ અને બેઝ પર થતી અસરો વિશે જોઈશું. તો મિત્રો, આપણે રોજિંદા જીવનમાં જે સૂચકનો ઉપયોગ કરીએ છીએ તે છે લિટમસ પત્ર. તો લિટમસ પત્ર છે એ જ્યારે એસિડમાં ડૂબાડવામાં આવે છે ત્યારે તે લાલ રંગનો અને બેઝમાં ડૂબાડવામાં આવે ત્યારે ભૂરો રંગ ધારણ કરે છે. તો મિત્રો, હવે જ્યારે હળદર છે એ પણ એક પ્રકારનું કુદરતી સૂચક છે. હળદર છે એને જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે કોઈ પણ પ્રકારનું કલર ધારણ કરતું નથી, એટલે કે રંગ પરિવર્તન કરતું નથી. અને જ્યારે બેઝ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તે ઘેરા લાલ રંગનું ધારણ થાય છે. તો હવે આપણે જાસૂદની પાંદડીને જ્યારે એસિડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે તે ગુલાબી રંગનું અને બેઝિક દ્રાવણ સાથે તે લીલા રંગનું ધારણ કરે છે. તો મિત્રો, આ થઈ સૂચકની વાત, કે જે એસિડ અને બેઝના દ્રાવણમાં શું અસર કરે છે. તો હવે આપણે તટસ્થીકરણ વિશે જોઈશું. તો મિત્રો, આપણે જોયું કે લિટમસ પત્ર એ એસિડિક સાથે પ્રક્રિયા કરી અને ભૂરા રંગમાંથી લાલ રંગમાં પરિવર્તિત થાય છે અને બેઝિક સાથે તે લાલ રંગમાંથી ભૂરો રંગ ધારણ કરે છે. તો હવે આપણે એસિડ અને બેઝ બંનેને જ્યારે ભેગું કરવામાં આવે ત્યારે તે
શું ઉત્પન્ન થાય છે, ત્યારે કયો પદાર્થ ઉત્પન્ન થાય છે તેના વિશે આપણે જોઈશું. તો મિત્રો, તટસ્થીકરણ એટલે કે જ્યારે એસિડ અને બેઝ બંને વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને આપણે તટસ્થીકરણ કહીશું. મિત્રો, જ્યારે એસિડ અને બેઝ બંનેને મિક્સ કરવામાં આવે છે ત્યારે હવે આપણે એવા લિટમસ પત્ર વિશે જોઈશું કે જે અત્યાર સુધી આપણે તેનો ઉપયોગ કર્યો નથી, તો એ છે ફિનોફથેલિન. હવે જ્યારે એસિડ અને બેઝ બંનેની પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે મિત્રો ઉષ્મા અને પાણીનું ઉત્પન્ન થાય છે. આપણે તેને એક્ઝામ્પલ દ્વારા જોઈએ. હવે આપણે અહીં એસિડ તરીકે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને બેઝ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડને લઈશું. તો એમાંથી H2O અને NaCl કેટા સોડિયમ ક્લોરાઇડ ઉત્પન્ન થાય છે. તો મિત્રો, જ્યારે એસિડ અને બેઝની પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે આપણે અહીંયા જોયું કે ક્ષાર અને પાણી સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. આ ઉષ્મા છે એ મિત્રો વાતાવરણમાં આવેલા તાપમાનમાં વધારો કરે છે. તો આ થઈ તટસ્થીકરણની પ્રક્રિયા, જેમાં ઉત્પન્ન થતું ક્ષાર છે એ એસિડિક, બેઝિક અને તટસ્થનો સ્વભાવ કોઈ પણ હોઈ શકે છે. તો મિત્રો, હવે આપણે રોજિંદા જીવનમાં થતી તટસ્થીકરણની પ્રક્રિયા વિશે જોઈશું. એમાં પ્રથમ આવે છે કીડીનું કરડવું. તો મિત્રો, જ્યારે આપણને માનવ શરીરમાં કીડી ચટકો ભરે છે ત્યારે તેની ચામડીની અંદર ફોર્મિક એસિડ દાખલ થાય છે. તો મિત્રો, આ છે એસિડિક છે, તો આ ફોર્મિક એસિડને હવે બેઝિક દ્રાવણ ઉપર ઘસવામાં આવે છે જેથી તટસ્થ પ્રક્રિયા થાય છે. તો એ બેઝિક દ્રાવણ આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકીએ કે જે એન્ટી એસિડિક પદાર્થ છે તેને ચામડી પર ઘસવામાં આવે છે. હવે સેકન્ડ વન આવે છે જમીનની માવજત. હવે મિત્રો, આપણે રાસાયણિક ખાતરનો જ્યારે જમીનમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે જમીનની એસિડિકતા એ વધી જાય છે. હવે ખબર છે મિત્રો કે જ્યારે જમીન વધારે પડતી એસિડિક કે વધારે પડતી બેઝિક થાય છે ત્યારે છોડવાનો વિકાસ થવો એ ખૂબ અઘરો બની જાય છે. એટલે મિત્રો, આપણે એમાં બેઝિક પદાર્થ અથવા તો જ્યારે જમીન વધારે પડતી એસિડિક હોય ત્યારે એમાં બેઝિક અને વધારે પડતી બેઝિક હોય ત્યારે એસિડ પદાર્થને ઉમેરવામાં આવે છે. તો મિત્રો, તેમાં એસિડ તરીકે આપણે ક્વિકલાઇમ નામનો પદાર્થ એડ કરવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે અપચા વિશે માહિતી મેળવીશું. હવે જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ મંદ HCLનો સ્ત્રાવ થતો હોય છે. તો મિત્રો, જઠર છે એ ખોરાકના પાચનમાં મદદરૂપ છે, એટલે એમાં HCLનો સ્ત્રાવ એ હંમેશા થતો જ રહે છે. પરંતુ ક્યારેક વધારે પડતા HCLનો સ્ત્રાવ એ અપચાનું કારણ બને છે. તો હવે આપણે એમાં અપચાને દૂર કરવા માટે બેઝિક દ્રાવણને લેવામાં આવે છે, જે છે મિલ્ક ઓફ મેગ્નેશિયા. તો મિત્રો, હવે લાસ્ટ વન જે છે ફેક્ટરી વેસ્ટ વિશે આપણે જોઈશું. ફેક્ટરી વેસ્ટ કીતા કારખાનાનો કચરો. તો મિત્રો, કારખાનાનો જે કચરો છે એ ખૂબ જ એસિડિક હોય છે. હવે એને આપણે ડાયરેક્ટ જે નદીમાં ઠાલવવામાં કે પાણીમાં ઠાલવવામાં આવે તો તે ત્યાંના સૂક્ષ્મ જીવો પર હાનિકારક છે. એટલે આપણે આવા કચરામાં બેઝિક દ્રાવણ એડ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને પાણીમાં ઠાલવવામાં આવે છે. તો મિત્રો, આપણે આ ચેપ્ટરમાં એસિડ, બેઝ અને ક્ષારની સંપૂર્ણ માહિતી મેળવી. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.